વોલીબોલ મેચ ચાલી રહી છે, પરંતુ વોલીબોલ રમનારા કોઈ ખેલાડીઓ નથી. એ તો રજૂઆતો કરીને ખાલી ખમ થઈ ગયેલા ખેડૂતો છે. આ છે પાટણના સરસ્વતી તાલુકામાં આવેલી સુકી કેનાલ. પાણી આપવાનો સરકારે વાયદો કર્યો હતો, પરંતુ તેનો અમલ થયો નહીં. પાણી માંગીને જીભ સુકાઈ ત્યારે વિરોધ કરવા ખેડૂતોએ કેનાલમાં જ વોલીબોલ રમીને નારાજગી વ્યક્ત કરી. અમે સરકારે પાણી છોડ્યું નહીં. લગભગ કેટલાય વખત ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી, વાવેતર બધો થઈ જશે, વાવેતર બગડે છે, એ આ પાણીથી નહેરના પાણીથી વાવેતર થયા નથી શરૂઆતથી, અને જમીન એમને એમ પડી રહી છે. એટલે હવે વોલીબોલ ના રમે તો એમાં કરીશું, કેનાલું ખાલી પડી છે, હજી બકરાય સરે છે, પેશ્યું સરે છે, ફર્યા જશે બધાએ, અને ગૌચર હતા બધા વેચી માર્યા છે અને બધા કબજે કરી લીધા છે. એટલે વોલીબોલ રમવા માટે જગ્યા તો જોઈએ ને, એ બધા નહેર્યું પસંદ કરી નહેરેમાં વોલીબોલ રમવાનું ચાલુ કર્યું છે. હવે કેનાલની અંદર ખેડૂતો રમ્યા ઉતર્યા છે, એનું કારણ છે કે આલે અમારે જીવનદોરી એવી છે ને કે આ સુડલામ સુડલામમાં જો પાણી આવે તો અમારા ખેડૂતોની જીવનદોરી સુધરે, ન કે કોઈ અમારા ઈરાદો બીજો છે જ નહીં બરાબર. એના માટે કે આ સરકાર એવી વાદળી થઈને બેઠી છે તે અમારા ઓળથી સરસ્વતી તાલુકાના લગભગ 25 ગામના તો તળિયે પાણી ખારો છે, અને પાણી ખારાના હિસાબે કોઈ બોરનો વિસ્તાર નથી. આ વિરોધમાં કોંગ્રેસે પણ રાજકીય રોટલા શેકી લીધા. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ વોલીબોલ રમવા ખેડૂતો સાથે જોડાયા. વિરોધ વધવાના અણસાર હતા, પરંતુ વિરોધ પ્રદર્શનની જાણ થતાં જ પોલીસ વિરોધ સ્થળે પહોંચી ગઈ અને કિરીટ પટેલ સહિત અન્ય કાર્યકરોની અટકાયત કરી લીધી. સરકારે જ વાયદો કર્યો હતો અને સરકારના વાયદાને ભરોસો રાખી અને ખેડૂતોએ વાવેતર કરેલું છે. ખેડૂતોને જો સરકારે પહેલા ના પાડી હોત કે પાણી મળવાનું નથી, તો ખેડૂતો આજે એમના ખેડના પૈસા, બિયારણના પૈસા, ખાતરના જે પૈસા છે, એક વીઘા અંદાજે 8-10 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે. એ ખર્ચો ખેડૂતોનો પાણીમાં ગયો છે અને ખેડૂતોએ પાણી વગર આજે તરવરી રહ્યા છે. એટલે અમારે સરકારને આજે મીડિયાના માધ્યમથી જે સરકાર લોકોને ગુમરાહ કરે છે એ બતાવવા માટે આજે કોડીકટ કેનાલની અંદર વોલીબોલ રમવાનો કાર્યક્રમ રાખ્યો છે. અછતના ઓળા તો ચોમાસાથી જ ઘેરાયેલા છે. ખેડૂતો પાસે સિંચાઈનું પાણી નથી. રવિ પાક જીવશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી, પરંતુ ફરી એકવાર વચનો ઠાલા જ સાબિત થયા. શું આ વિરોધ બાદ કોઈ ઉકેલ મળશે ખરો? સુનિલ પટેલ, TV9, પાટણ.